કચ્છમાં હાજીપીરના મેળામાં તૈયારી માટે દર્શન તેમજ ધંધા અર્થે આવેલ ત્રેસઠ લોકો લોકડાઉનને કારણે હાજીપીરમાં જ રહી ગયા હતા વતનમાં જઈ શકાતું ન હતું ન્યૂઝ ઓફ કચ્છ દ્વારા ખાસ અહેવાલ ચલાવી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું હાજીપીર ગામના ઉમેશભાઈ આચાર્ય દ્વારા તાજેતરમાં પરપ્રાંતિઓને વતનમાં જવા છૂટ મળતા પ્રયત્ન કરી પોર્ટલ થ્રુ અરજીઓ કરી હતી અને પિસ્તાલીસ દિવસથી યુપીથી આવેલ હાજીપીરમાં રહેલા લોકોને મંજૂરી મળતા ખુશી વ્યાપી ગઈ હતી મેડિકલ ચેકઅપ વગેરે તમામ સરકારી વિધિ પૂર્ણ કરાઈ હતી આ માટે નરા પીએસઆઈ પરમારનો ખાસ સહયોગ મળ્યો હતો અને પીએચસીના ડૉક્ટર જીતેન્દ્ર તથા સ્ટાફ દ્વારા હેલ્થ ચેકઅપ કરી આ પ્રવાસીઓને મદદ કરાઈ હતી અને રવિવારે ભુજથી ઉપરથી ટ્રેનમાં ઉત્તર પ્રદેશ વારાણસી જવા રવાના થયા હતા પિસ્તાલીસ દિવસ દરમિયાન હાજીપીર દરગાહના મુંજાવર દ્વારા તથા ગામ લોકો અને પોલીસ સ્ટાફ દ્વારા આ તમામ ફસાયેલા લોકોને જમવાની વગેરે વ્યવસ્થા કરી આપવામાં આવી હતી મામલતદાર ભુજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભુજથી વારાણસીનું ટ્રેન ભાડું રૂપિયા છસો દરેક પ્રવાસ કરતા લોકોએ ચૂકવ્યું હતું અને જેમની પાસે ન હતા તેમને દાતાઓ અને રેવન્યુ સ્ટાફે મદદ કરી હતી અહેવાલ ઉમેશ આચાર્ય હાજીપીર